માયાભાઈ દુકાન નું નામ બોલો પહેલા તો માયાભાઈ પપ્પાનું રાજ્ય ઓકે માયાભાઈ પપ્પાનવાળા અને કેટલા વર્ષથી છે માયાભાઈ 35 વર્ષથી 35 વર્ષથી છે ખરેખર પકવાન આ મતલબ જામનગરમાં ઘણી જગ્યાએ ખાધા પણ તમારા તો બહુ ના ભક્કર આપણે બિલેડીને એવા બનાવ્યું હું જ્યારે પણ જામનગર આવું ને તમારા આઈના પકવાન તો ખાવ જ છું એક જ અને બીજું શું સ્પેશિયલ સ્પેશિયલ છે આપણી ભરેલી પૂરી છે દાળ પૂરી છે ઓકે શાક પેટને ભૂકો ભૂકો પકવાન છે અત્યારના ડેજનો ભૂકા પકવાનનો વધારે છે અચ્છા ભરેલી પૂરી હા એક નીતા કરવા હેલો એવરીવન વેલકમ અગેન સોરી વિડિયોમાં થોડો ટાઈમ લાગ્યો પણ ઓલું કે છે ને દેર આવે પણ દુરુસ્ત આવે અત્યારે હું આવ્યો છું સવારનો નાસ્તો કરવા મારા ઘરેથી થોડુંક દૂર જામનગર પણ આ નાસ્તો માનવા માટે 200 કિલોમીટર તો કાંઈ નથી આ દાળની વાત કરું તો આ દાળની અંદર લસણની ચટણી લીલી ચટણી તીખા બટેટા અને ડુંગળી નાખીને સર્વ કરવામાં આવે છે જે આ દાળનો ટેસ્ટ એકદમ બૂસ્ટ કરી દે છે ને પકવાનની વાત કરીએ પકવાન એકદમ ડીપ ફ્રાય કરેલા હોય છે એટલે બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટનો તો શું વાત કરીએ આપણે ગુજરાતીઓને કોઈ પણ વસ્તુ કોમ્પ્લિમેન્ટરી મળે એટલે આપણે તો ખુશ ઉદાહરણ તરીકે ગાંઠિયા સાથે મરચા ઘણા લોકો તો ગાંઠિયા કરતા મરચાની મજા જાજી માણે છે અહીંયા પણ ચાર જાતના સંભારાને તળેલા મરચા આસ્તા સાથે સર્વ કરવામાં આવે છે તો ગુજરાતી છીએ તો આપણે ઓબ્વિયસલી ખુશ મને તો અહીંના દાળ પકવાન બહુ જ ભાવ્યા પણ મેં વિચાર્યું કે ચાલો અહીંની બીજી ડીશ પણ કોઈ ટ્રાય કરીએ મેં અહીંયાની આ પૂરીની ડીશ ટ્રાય કરી પૂરીમાં તીખા બટેટા દાળ લસણની ચટણી લીલી ચટણી મીઠી ચટણી અને ઉપરથી ડુંગળી ભાઈ એકદમ અલગ લેવલનો ટેસ્ટ છે તીખું લાગે એટલે બાજુમાં એકદમ ચીલ્ડ એટલે કે ઠંડી મસાલા છાશ ઉપર ફૂલ સવારના નાસ્તો કરીને પીવાની મજા કંઈક ઓર જ છે આગળ વધવા પહેલાં જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને જો નવા છો પહેલી વાર જોવો છો મારો વિડીયો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું તમારા માટે આવા જ નવા નવા વિડીયોઝ લાવતો રહીશ ઘણી વસ્તુ સર્વ થાય છે જેમ કે ઇડલી બટેટા વડા બ્રેડ પકોડા મેંદુ વડા પણ હું અહીંયાની ફેમસ વસ્તુ દાળ વડી ખાવા આવ્યો છું પણ એનો મતલબ એમ નથી કે અહીંયા બીજી વસ્તુઓ સારી નથી મને તો બધી વસ્તુ ટ્રાય કરવી હતી પણ પેટમાં જગ્યાના અભાવને કારણે ન ખાઈ શકી ભાઈ મારું પેટ છે તું નહીં માણસ કેટલું ખાઈ શકે નાસ્તામાં પણ તમે જોઈને પણ સમજી શકશો કે આ બધી જ વસ્તુઓ બહુ ટેસ્ટી તો મિત્રો આ છે અહીંની દાળવડી આમાં તીખી ચટણી અને મીઠી ચટણી નાખવામાં આવે છે અને માથેથી અમે નાખ્યું આમાં લીંબુ જેટલા વખાણ કરું એટલા ઓછા છે ભાઈ ટેસ્ટની વાત કરું તો તીખો મીઠો ને ખાટો ત્રણેયનું કોમ્બિનેશન છે ચાલો ત્યારે આ વિડીયો તમારા ફૂડી ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો ને હું જામનગરના ફેમસ નાસ્તાનો પાર્ટ 2 લઈને જલ્દી આવીશ